તો આજે અમારા આ ડેલી બોનસના મકાનને ઘર બનાવવા માટે જે બે ભગવાનને ઇન્વાઇટ કર્યા છે એમનો પરિચય લઈ લઈએ. હા, તમારો પરિચય આપો. પ્રાર્થના આહિર. હા, જો ભગવાનનું નામ લીધું, પ્રાર્થના થઈ ગઈ. પ્રાર્થના આહિર. આજના આપણા ફર્સ્ટ પાર્ટિસિપન્ટ, શું કરો છો? પ્રાર્થના સ્ટડી કરું. સ્ટડી કરો છો, ઓકે. અને તમારો પરિચય આપો. મારું નામ કારણા ચેતના છે અને અત્યારે હું હાઉસ વાઈફ છું. ચેતના ટિંડોળા નહીં, ચેતના બટાકા નહીં, ચેતના કારેલા જ કેમ? કારેલા નહીં પર કારેણા. અમારે કારેણા. અચ્છા, કારેણા છે, ઓકે. પણ આજે આપણે અહીંયા કેમ ભેગા થયા છે એ હું તમને જણાવી દઉં, ઓકે. તો કેમ ભેગા થયા છે એ જાણી લઈએ આપણે. એના માટે હાજી હું તમને સાહેબ આજ પહેલા કંઈક કહેવા માંગુ છું. આપણે ક્વોલિફાઈડ ગેમ ચાલુ કરીએ પહેલા કે આપણે સમાજની અંદરથી કાંઈક ને ક્યાંકથી ગામ જ્ઞાન તો આપણે મળી જ રહે છે, પણ ડેઈલી બોનસ એક એવો શો છે કે જેની અંદરથી એટલે કહો તમે કે વખાણ કરવા જઈ રહ્યા છો. હું જરાક મારા હા વખાણ કરે ધ્યાનથી સમજ નજીક આવીને સંભળાય. હા બોલો બોલો ભાઈ. કે ક્વોલિફાઈડ ગેમ કે બીજી ગમે એ રાઉન્ડમાં આપણે ગેમ જે રમીએ છીએ કે તમે રમાડો છો એની પાછળનું કંઈક ને કંઈક તાત્પર્ય છે ને એની પાછળ આપણે કંઈક નોલેજ મળે છે એમાંથી. ગેમ પાછળ પણ તાત્પર્ય હોય છે આ તમે સમજી ગયા બેન. હું આ જ સમજાવું છું આટલા વર્ષોથી. આપણે કહે છે ને કે જિંદગી પણ એક ગેમ જ છે. કંઈક ને કંઈક છે બેન. મારે સંત વાણી આજે નહીં તો કાલે કરવી જ છે, તો ઘણું શીખવા મળશે બેન તમારી પાસેથી એમાં. આજે આપણી ક્વોલિફાઈંગ ગેમ શું છે એ જાણી લઈએ અને એની સાથે સાથે એની પાછળનું શું તાત્પર્ય છે. સૌથી પહેલા તો હું તાત્પર્ય જણાવી દઉં, એના પછી હું ગેમ જણાવું. તમે કહું તાત્પર્ય તો રામાયણ વાંચ્યું છે, ખ્યાલ છે ખરું રામાયણ વિશે? રે 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 ભગવાન, ખ્યાલ છે રામાયણ વિશે? ખ્યાલ છે. હા સરસ. રામાયણમાં વાલીના પુત્રનું નામ અંગદ. સાંભળ્યું નામ અંગદનું? અંગદ રામની સેનામાં હતા. હનુમાનજીનું નામ સાંભળ્યું છે ને? બસ એવું જ. એમની વાનર સેનામાં હતા અંગદ, વાલીના પુત્ર. તો એ જ્યારે લાસ્ટ ચાન્સ રાવણને આપવા માટે જાય છે કે તમે સીતાને છોડી દો, બરાબર છે, આ લાસ્ટ હું કહેવા આવ્યો છું, ત્યારે અંગદને દૂતને એવું કહેવાય કે તમે દૂત કોઈ આવે તો એ ભલે દુશ્મનનો દૂત હોય એને બેસવા માટે આસન આપવું જોઈએ. તો એ આસન આપ્યું નહોતું રાવણે. એટલો અહંકાર હતો કે હું એક વાનરને શું આસન આપું. તો એ અંગદે પોતાનું આસન બનાવ્યું હતું. તમે મને આસન નહીં આપ્યું તો કંઈ વાંધો નહીં, કોઈ ફરિયાદ નથી મને કોઈ તમારા માટે.